ગોવિંદપરાના આ શૈક્ષણિક સંકુલને અલીગઢી તાળા લાગી ગયા છે। છેલ્લા એક સપ્તાહથી શાળાનું શૈક્ષણિક કાર્ય ઠપ છે। અમુક ગામ લોકોએ શાળામાં જઈને એક શિક્ષક ઉપર છેડતીનો આરોપ લગાવીને માર મારતા મામલો બિચક્યો હતો। આ ઘટના બાદ ફફડી ઉઠેલા શિક્ષકોએ અચોક્કસ મુદતની હડતાલ પાડી દીધી છે। અને શનિવારના તારીખ 20ના રોજે જ્યારે 10મા ધોરણમાં મારો લેક્ચર શરૂ હતો ત્યારે નીચેથી અમુક આવરા તત્વો કે આવી કે છોકરીની છેડતી કરે એ પ્રકારનો મારા પર આરોપ લગાડવામાં આવ્યો। મારપીટ કરી મારી સાથે અને ધમકી જાનથી મારી નાખવાની ધમકી આપી છે। ગામ લોકોનો આરોપ છે કે છેડતીનો બનાવ બન્યો હતો જેથી ગામ લોકો વિફર્યા હતા। જોકે ગામના સરપંચનું કહેવું છે કે સંચાલકે શાળા શરૂ કરાવી દેવી જોઈએ, નહીં તો ગામના જ બાળકોનું ભવિષ્ય જોખમમાં છે। 6-7 દિવસથી સ્કૂલ બંધ છે તો ગામનો કોઈ એવો ઈરાદો નથી કે સ્કૂલ બંધ રહી, અમારા જ છોકરાનું ભવિષ્ય બગડે છે। બંને સમાજના 1200 છોકરા ભણે છે તો મારે સરપંચ તરીકે કહેવું છે કે ભાઈ એક શિક્ષક ખરાબ છે તો એને છૂટો કરી અને બીજા શિક્ષકની વ્યવસ્થા કરવી જોઈએ। શિક્ષક જ નથી આવતા એમાં અમારી કોઈ જવાબદારી નથી। જો કે ગામના સરપંચની તમામ વાતોને પોકળ ગણાવીને શાળા સંચાલકનો આરોપ છે કે કેટલાક તત્વો જ શાળાની વિરુદ્ધમાં છે અને શાળાની છબી ખરડાવવાનો જાણી જોઈને પ્રયાસ કરી રહ્યા છે। મારેલ છે હવે આ જોતા અમારા ટોટલ શિક્ષક ગણ છે એ હડતાલ ઉપર વહેલ છે। મેં અવારનવાર એ લોકો સાથે વાતચીત પણ કરી પણ એ લોકો વાતચીત કરવા માંગતા નથી, એના કારણે સંસ્થા 5 દિવસથી બંધ છે। છેલ્લા એક સપ્તાહથી શાળા બંધ છે જેથી વિદ્યાર્થીઓનું ભાવિ જોખમાઈ રહ્યું છે, ત્યારે શાળા સંચાલકે વહીવટી તંત્રની મદદ માંગી છે। જેમ બને તેમ જલ્દી આ વિખવાદનો અંત આવે તેવી માંગણી થઈ રહી છે। કેટલાક ગામ લોકો અને શાળા સંચાલકના વિખવાદનો ભોગ વિદ્યાર્થીઓ બની રહ્યા છે। દિલીપ મોરી, VTV ન્યૂઝ, ગીર સોમનાથ।